તો અમરેલીની શાંતાબા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. અંધાપા કાંડ બાદ આ હોસ્પિટલ હવે વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં મોડી રાતે 15 જેટલા દર્દીને ઇન્જેક્શન આપતા રિએક્શન આવ્યું હતું. દર્દીને ઇન્જેક્શન આપતા રિએક્શન આવતા હોબાળો મચ્યો હતો. દર્દીઓ દ્વારા હાલત ખબર જે છે ખરાબ કર્યાના આક્ષેપો કરાતા તબીબોએ તપાસ હાથ ધરી હતી. તો સેમ્પલ ફૂડ વિભાગમાં મોકલીશું જેવા લૂલા બચાવ તબીબો દ્વારા કરવામાં આવ્યા હતા. ઉપરાંત હાલ તમામ દર્દીઓની સ્થિતિ સારી હોવાનું પણ તબીબોએ જણાવ્યું છે. ગઈકાલે ફિમેલ વોર્ડ નંબર 3માં જેમ અમારા સુપરિન્ટેન્ડન્ટ સાહેબે વાત કરી એ રીતે દર્દીઓને ઇન્જેક્શન અને બોટલ ચાલુ કર્યા પછી અડધો કલાક પોણો કલાકમાં એમને ફરિયાદ કરી કે ઠંડી ચડવીને એવું થયું અને 15 દર્દીને જે રિએક્શન આવ્યું પછી આપણે તરત જ બધાને સારવાર અટકાવી અને તરત રિએક્શન માટે જે સારવાર કરવાની હોય એ રિએક્શન માટે સારવાર કરી, તેમજ જેમને ઓબ્ઝર્વેશનની જરૂર હતી એમને ઓબ્ઝર્વેશનમાં આપણે શિફ્ટ કર્યા, તેમજ અમુક દર્દી કે જેમને જૂની જ મોટી બીમારી હતી જેમ કે કિડની ફેલિયર, હાર્ટ ફેલિયર અને બેડસોરવાળા ઓલ્ડ એજવાળા એમને આપણે ઓબ્ઝર્વેશન માટે આઈસીયુમાં લીધા અને થોડોક ટાઈમમાં જ બધા દર્દીને સારવાર આપી. ત્યારથી અમને રિએક્શન માટે બી બધાને સારું થઈ ગયું, બધાની કન્ડિશન એકદમ સ્ટેબલ થઈ ગઈ. તેમજ આજ સવારે ફરીથી બધા દર્દીનો રાઉન્ડ લીધો ત્યારે એમાંથી જેટલા દર્દીને સારું હતું એ બધાને આપણે રજા પણ આપી, એટલે 7 દર્દીને રજા આપી. 8 દર્દી અત્યારે એમની જે જૂની બીમારી માટે દાખલ છે એની સારવાર હેઠળ છે. અને બાકી જે ઇન્જેક્શન અને બોટલ કે પાઇન્ટ કે આઈવી સેટ ને નીડલ સિરિંજ છે એનો આપણે સાહેબે કીધું સુપરિન્ટેન્ડન્ટ સાહેબે એ રીતે હવે આગળ તપાસમાં મોકલેલ છે. કારણ તો દર્દીની તાસીર ઉપર છે, કારણ કે કંઈ ખ્યાલ ના હોય કે કયા દર્દીને કયા ઇન્જેક્શનથી કઈ એન્ટીબાયોટિકથી રિએક્શન હોય અને દર્દીએ આજ સુધી ક્યારેય કોઈ સારવાર ના લીધી હોય, કોઈ તપાસ ના થઈ હોય એટલે ખ્યાલ ના આવે. પણ એ દર્દી પ્રમાણે બધી તાસીર અલગ હોય છે, એટલે આપણે હવે તપાસ કરીએ છીએ કે ભાઈ આમાં જે આપણે ઇન્જેક્શન છે પાઇન્ટ છે એમાં કંઈ નથી ને કોઈ સોર્સ, એ આપણે તપાસ કરશું. તપાસ માટે આપણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં હવે એના સેમ્પલ મોકલશું ને આગળની એ બધી કાર્યવાહી થશે. વિશ્વ જળ દિવસની ઉજવણી જળનું મહત્વ સમજવા માટે છે. જળ એ જીવન